वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में अपने यूनिट 5 फिफ्थ ऑफ द सिक्स्थ में स्वाबोधी में एक्टिविटी 5 सुधीनो अभ्यास कर्यो हतो। मीन्स के एक्टिविटी 5 सुधीना जे प्रश्नों हता तेनी समझूती मेळवी हती अने मने आशा छे के तमे तमारी नोटबुक में ते प्रश्नों पण लख्या हशे। आजे आपणे जोईशुं एक्टिविटी 5.1 आपेलुं छे, राइट डाउन द वर्ड्स फ्रॉम द स्टोरी देट स्टार्ट विथ W। आपेलू छे के नीचे तमारे वार्तामांथी जे शब्दोनी शुरुआत W थी थती होय तेवा शब्दो तमारे अहीं लखवाना छे। तो जोईए, फर्स्ट स्पेलिंग आवशे वंडरफुल, WONDERFUL। सेकंड स्पेलिंग आवशे वेर, WHERE, वेर एटले क्यां। त्यार बाद छे विदिन, WITHIN, विदिन एटले थोड़ी क्षणोमां। नेक्स्ट छे वुड, WOULD, पाछळ त्रण खाना छे ते खाली रहेशे। नेक्स्ट छे विल, WILL। त्यार बाद छे वी, WE। नेक्स्ट छे वरी, WORRY। अने लास्ट छे वे, WAY। આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી 5.2, આપેલું છે હુ ડીડ વોટ, કોણે શું કર્યું તે જણાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ક્રિયાઓ આપેલી છે, તે ક્રિયા કોણે કરી છે તે આપણે દર્શાવવાનું છે। ફર્સ્ટ આપેલું છે એક્શન એટલે ક્રિયા, અને ત્યારબાદ છે કેરેક્ટર એટલે કે પાત્ર, કોણે કર્યું। ફર્સ્ટ આપેલું છે ક્રાવલિંગ, ક્રાવલિંગ એટલે પેટે ઘસડાઈને ચાલવું, તો પેટે ઘસડાઈને ચાલતો હતો ટર્ટલ, કાચબો। નેક્સ્ટ છે ફ્લાઇંગ, કોણ ઉડતું હતું, તો આવશે ક્રો, કાગડો। ત્યારબાદ છે થ્રોવિંગ એટલે કે ફેંકી દીધું, તો કોણે ફેંકી દીધું, હન્ટર, શિકારીએ। શું? તો કે કાચબો જે કોથળામાં ભર્યો હતો તે કોથળો પેલા શિકારીએ ફેંકી દીધો અને હરણની પાછળ દોડ્યો। ત્યારબાદ છે ઇન્ફોર્મિંગ એટલે કે માહિતી આપવી, તો કોણે આપી માહિતી, ક્રો, કાગડાએ, કે હરણ ઝાડમાં ફસાયું છે। નેક્સ્ટ છે કટિંગ, કાપવાનું કામ કોણે કર્યું, તો આવશે માઉસ। ત્યારબાદ છે હાઇડિંગ, હાઇડિંગ એટલે સંતાઈ જવું, તો કોણ સંતાઈ ગયું, તો આવશે ડિયર, ડિયર હાઈડ ઇન ધ બશ ઇન ધ એન્ડ, અંતે હરણ છે તે પેલી કાંટાળી ઝાડીઓમાં સંતાઈ ગયું, એટલે આન્સર આવશે ડિયર। ત્યારબાદ છે ચેસિંગ, ચેસિંગ એટલે પીછો કરવો, તો કોણ પીછો કરતું હતું, તો આન્સર આવશે હન્ટર, શિકારી। અને લાસ્ટ છે વેઇટિંગ, રાહ જોવી, તો કોણ રાહ જોઈ રહ્યું હતું, તો ટર્ટલ એન્ડ માઉસ, કાચબો અને ઉંદર બંને, કોની, તો કે કાગડાની, કારણ કે કાગડો પેલા હરણને શોધવા માટે ગયો હતો અને આ જે તેના મિત્રો છે કાચબો અને ઉંદર તે કાગડાની રાહ જોઈને બેઠા હતા કે કાગડો હરણ વિશે શું સમાચાર લાવશે। આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી 5.3, આપેલું છે નીચેના ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો। છેલ્લા બે વાક્યોમાં ટ્રુ ફોલ્સ લખેલા છે, તેના માટે યોગ્ય વાક્યો વાર્તામાંથી શોધીને લખો। ફર્સ્ટ જે 8 સેન્ટેન્સ આપેલા છે તેમાં આપણે ટ્રુ ફોલ્સ દર્શાવવાનું છે, જ્યારે છેલ્લા બે સેન્ટેન્સ છે તેમાં આપણને ફોલ્સ અને ટ્રુ લખેલું છે, તો એવું સેન્ટેન્સ વાર્તામાંથી શોધીને લખવાનું કે તેનો જવાબ ફોલ્સ આવતો હોય અથવા તો ટ્રુ આવતો હોય। તો જોઈએ, ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ધ ક્રો એન્ડ ધ ડિયર વેર રિલેટિવ્સ, કાગડો અને હરણ સંબંધી હતા, તો આવશે ફોલ્સ, કારણ કે તે બંને હતા મિત્રો। નેક્સ્ટ છે ધ હન્ટર એટ ધ ટર્ટલ, શિકારી કાચબાને ખાઈ ગયો, તો આન્સર આવશે ફોલ્સ। નેક્સ્ટ છે ધ ક્રો લોકેટેડ ધ ડિયર, કાગડાએ હરણને શોધ્યું, તો આવશે ટ્રુ। ત્યારબાદ છે ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર, ઉંદર શિકારીનો સામનો કરવા તૈયાર નહોતો, ફેસ કરવો એટલે સામનો કરવો, તો આવશે ફોલ્સ। ત્યારબાદ છે ધ ટર્ટલ રેન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર, કાચબો હરણને બચાવવા માટે ઝડપથી દોડ્યો, તો આવશે ફોલ્સ। નેક્સ્ટ છે અ કિંગ ટ્રેપ્ડ ધ ડિયર, રાજાએ હરણને ફસાવ્યું, તો આવશે ફોલ્સ, કારણ કે હરણને ફસાવ્યું હતું શિકારીએ। નેક્સ્ટ છે ધ ક્રો સેવ્ડ ધ ટર્ટલ,
કાગડા એ કાચબાને બચાવ્યો તો આવશે ફોલ્સ કારણ કે કાચબાને બચાવ્યો હતો પેલા ઉંદરે કોથળામાં કાણું પાડીને નેક્સ્ટ છે ધ ડિયર રેન ઇનટુ ધ બશ હરણ ઝાડીઓમાં દોડી ગયું તો આવશે ટ્રુ કારણ કે છેલ્લે તે ઝાડીઓ પાછળ સંતાઈ ગયું હતું આગળનું સેન્ટેન્સ છે એને આપણને ટ્રુ અને ફોલ્સ આપેલા છે આપણે તેને બંધ બેસતું સેન્ટેન્સ મૂકવાનું છે તો જોઈએ ધ ક્રો હેઝ અ વન્ડરફુલ આઈડિયા કાગડાને ઉત્તમ વિચાર આવ્યો અદ્ભુત યુક્તિ સૂજી તો આવશે ફોલ્સ કારણ કે વન્ડરફુલ આઈડિયા આવ્યો હતો પેલા હરણને આગળનું સેન્ટેન્સ છે ધ હન્ટર વોઝ ફૂલી શિકારી મૂર્ખ હતો તો આવશે ટ્રુ સાચું બરાબર આગળ જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 5-4 આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન નીચેના પ્રશ્નના જવાબ લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રશ્નો આપેલા છે તેનો અભ્યાસ આપણે આગળ પણ જે પ્રશ્નો હતા પેરેગ્રાફને આધારે તેમાં આપણે આ પ્રશ્નોના આન્સર જોયા હતા ફરીવાર જોઈએ ફર્સ્ટ આપેલું છે રાઇટ ડાઉન ધ નેમ્સ ઓફ મેન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી વાર્તાના જે મુખ્ય પાત્રો છે મેન કેરેક્ટર્સ તેમના નામ લખો તો જોઈએ વાર્તામાં મુખ્ય કયા કયા પાત્રો હતા તો આવશે અ ડિયર અ માઉસ અ ટર્ટલ અ ક્રો એન્ડ ધ હન્ટર હરણ ઉંદર કાચબો કાગડો અને શિકારી આ વાર્તાના મુખ્ય પાત્રો હતા નેક્સ્ટ છે હું વેર ગુડ ફ્રેન્ડ્સ કોણ સારા મિત્ર હતા તો આવશે અ ડિયર અ માઉસ અ ક્રો એન્ડ અ ટર્ટલ વેર ગુડ ફ્રેન્ડ્સ હરણ ઉંદર કાગડો અને કાચબો સારા મિત્ર હતા નેક્સ્ટ છે વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ શું જંગલમાં સરોવર હતું તો આન્સર આવશે યસ ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ હા જંગલમાં સરોવર હતું યસમાં આન્સર આપવા માટે આગળ જે વોઝ ધેર છે તેને ઉલટાવી દેવાનું અને પાછળનું આખું વાક્ય બેઠું નેક્સ્ટ છે હું કટ ધ નેટ કોણે ઝાડ કાપી તો આન્સર આવશે ધ માઉસ કટ ધ નેટ ઉંદરે ઝાડ કાપી અને લાસ્ટ ક્વેશ્ચન આપેલો છે વેર ડીડ ધ ડિયર હાઈડ ઇન ધ એન્ડ અંતે હરણ ક્યાં સંતાઈ ગયું તો આન્સર આવશે ધ ડિયર હાઈડ ઇન અ બશ ઇન ધ હેન્ડ અંતે હરણ પેલી ઝાડીઓમાં સંતાઈ ગયું કાંટાળી ઝાડીઓ પાછળ સંતાઈ ગયું આગળ જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 6 આપેલું છે યુઝ ધ સેમ લેટર 2 ટાઈમ્સ એન્ડ મેક અ વર્ડ આપેલું છે કે અહીં જે બ્લેન્ક્સ આપેલી છે તે બ્લેન્ક્સમાં કોઈ પણ એક અક્ષર 2 વાર લખવાનો છે 2 ટાઈમ્સ એટલે કે એકનો એક અક્ષર 2 વાર લખીને શબ્દ બનાવવાનો છે તો જોઈએ ફર્સ્ટ આપેલું છે ડોર ડી ડબલ ઓ આર વચ્ચે આપણે લખેલું છે ડબલ ઓ એટલે થયું છે ડોર ડોર એટલે દરવાજો અને જો આપણે વચ્ચે ડબલ ઈ લખીએ તો સ્પેલિંગ બને ડિયર એટલે હરણ નેક્સ્ટ છે લુક એલ ડબલ ઓ કે વચ્ચે આપણે યુઝ કર્યું છે ડબલ ઓ ત્યારબાદ છે એફ ડબલ ઓ ડી ફૂડ વચ્ચે આપણે ઉપયોગ કર્યો છે ઓનો અને જો ડબલ ઈ વાપરીએ તો થશે ફીડ નેક્સ્ટ છે ફોલો એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ વચ્ચે આપણે યુઝ કર્યું છે ડબલ એલ નેક્સ્ટ છે ટ્રી ટી આર ડબલ ઈ ડબલ ઈ નો ઉપયોગ કરેલો છે ત્યારબાદ છે નીડલ એન આઈ ડબલ ડી એલ ઈ વચ્ચે આપણે ડબલ ડી વાપરેલા છે નીડલ એટલે થશે સોય આગળ આપેલી છે એક્ટિવિટી 6-1 આપેલું છે ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલાક સ્પેલિંગ આપેલા છે તે સ્પેલિંગમાં પ્રાણીઓ પક્ષીઓ અથવા તો જીવજંતુના નામ છુપાયેલા છે તો તેને આપણે શોધી કાઢવાના છે તો જોઈએ એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે બિયર્ડ તો બિયર્ડમાંથી જો છેલ્લે આપણે ડી કાઢી નાખીએ તો સ્પેલિંગ બને છે બિયર બિયર એટલે થશે રીચ આગળ આપેલું છે પ્લાન્ટ તો પ્લાન્ટમાંથી જો આગળ આપણે પી એલ કાઢી નાખીએ તો સ્પેલિંગ બને છે આંટ એ એન ટી આંટ એટલે કીડી નેક્સ્ટ છે ક્રાઉડેડ ક્રાઉડેડમાં પાછળથી ડી ઈ ડી કાઢી નાખીએ એટલે સ્પેલિંગ બને છે ક્રો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો
नेक्स्ट छे रेशन, आर ए टी आई ओ एन, एमां पाछळ आपणे आई ओ एन काढी नाखीए तो स्पेलिंग बने छे रेट, आर ए टी। नेक्स्ट छे कावड, कावड एटले डरपोक, एमां पाछळ आपणे ए आर डी काढी नाखीए तो स्पेलिंग बने छे काव, सी ओ डब्ल्यू। नेक्स्ट छे कैच, कैच माथी जो पाछळ आपणे सी एच काढी नाखीए तो स्पेलिंग बने छे कैट, सी ए टी, कैट एटले बिलाड़ी। अने लास्ट आपेलुं छे बेच, એમાંથી જો છેલ્લે આપણે સી એચ કાઢી નાખીએ તો સ્પેલિંગ બને છે બેટ, બી એ ટી, ચામાં ચીડિયું। આગળ જોઈએ, આગળ વિદ્યાર્થી મિત્રો આપેલી છે એક્ટિવિટી 6.2, આપેલું છે કૌંસમાં આપેલ શબ્દોના યોગ્ય રૂપ દ્વારા ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો અહીં તમને દરેક કાળની ખાલી જગ્યા આપેલી છે, તો પાછળ જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરીને તમારે કાળ ઓળખવાનો છે અને એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીં તમને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણે ત્રણ કાળની ખાલી જગ્યા મિક્સ આપેલી છે, તો કાળ ઓળખીને તમારે આન્સર લખવાનો છે। તો જોઈએ, ફર્સ્ટ છે અનમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઇન ધ રેસ ટુમોરો, અનમોલ અને અમર આવતીકાલે રેસમાં ખાલી જગ્યા કરશે, પાછળ આપેલું છે રન, અહીંયા છે ટુમોરો, ટુમોરો એટલે ભવિષ્યકાળ દર્શાવે, તો એમાં ક્રિયાપદની આગળ આવશે વિલ અને આવશે મુખ્ય ક્રિયાપદ રન। અનમોલ એન્ડ અમર વિલ રન ઇન ધ રેસ ટુમોરો, આવતીકાલે અનમોલ અને અમર રેસમાં દોડશે। અહીંયા ભવિષ્યકાળ છે એટલે હંમેશા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવે, ટુમોરો શબ્દ આપેલો છે એટલા માટે। નેક્સ્ટ છે માય બ્રધર ખાલી જગ્યા સોંગ ઇન ધ કોમ્પિટિશન લાસ્ટ મંડે, મારા ભાઈએ ગયા સોમવારે સ્પર્ધામાં ગીત ગાયું, અહીંયા આપેલું છે સિંગ, અહીંયા લાસ્ટ શબ્દ આવ્યો એટલે તે ભૂતકાળ છે, તો સિંગનું ભૂતકાળ થાય છે સેંગ, ગીત ગાયું। ત્યારબાદ છે ટીના ખાલી જગ્યા અ સ્ટોરી એવરી ડે, અહીંયા પાછળ તમને શબ્દ આપ્યો છે એવરી ડે, અને એવરી ડે શબ્દ આવે સાદા વર્તમાન કાળમાં, અને ત્યારે આપણે કર્તાને ધ્યાનમાં રાખવાનું જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય ત્યારે। જો નામ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગશે, અને જો નામ બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। તો અહીંયા આપણને નામ આપેલું છે ટીના એકવચન એટલે પાછળ એસ પ્રત્યય લાગશે ક્રિયાપદની પાછળ, તો આપેલું છે ટેલ, તો આવશે ટેલ્સ, ટીના અમને દરરોજ વાર્તા કહે છે। નેક્સ્ટ છે નિમિયેશ ખાલી જગ્યા ટીવી એવરી ઇવનિંગ, પાછળ છે વોચ, અહીંયા પણ એવરી શબ્દ આપેલો છે એટલે એ સાદો વર્તમાન કાળ દર્શાવે, અને કરતા ધ્યાનમાં લેવાનું, તો નિમેશ નામ એકવચન છે એટલે એમાં પણ પાછળ ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય લાગશે, તો અહીંયા આપેલું છે વોચ, તો વોચનું થશે વોચિસ, નિમેશ દરરોજ સાંજે ટીવી જુએ છે। આગળ છે યસ્ટરડે મોના ખાલી જગ્યા સમ ડ્રેસ, અહીંયા આપેલું છે યસ્ટરડે એટલે તે ભૂતકાળ દર્શાવે છે, તો આપણે ડાયરેક્ટ જે ક્રિયાપદ આપેલું છે તેને ભૂતકાળમાં ફેરવવાનું છે, તો બાયનું ભૂતકાળ થશે બોટ, બી ઓ યુ જી એચ ટી, ગઈકાલે મોનાએ થોડા ડ્રેસ ખરીદ્યા। ત્યારબાદ છે ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ ટ્રી, પાછળ આપેલું છે લીવ, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કાળદર્શક કોઈ પણ શબ્દ પાછળ આપેલો નથી કે જેના ઉપરથી આપણે કાળને ઓળખી શકીએ, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વાક્યમાં કોઈ પણ કાળદર્શક શબ્દ આપેલો ન હોય ત્યારે તે સેન્ટેન્સ હંમેશા સાદા વર્તમાન કાળનું હોય, અને સાદા વર્તમાન કાળનું હોય એટલે તમારે ક્રિયાપદનું કાં તો મૂળરૂપ આવે અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ તે નક્કી કરવાનું તમારે આગળ જે નામ આપેલું છે કરતા તેના આધારે। અહીંયા આપેલું છે ધ બર્ડ્સ, બર્ડ્સ નામ બહુવચન છે એટલે ક્રિયાપદ આવશે મૂળરૂપ, મીન્સ કે એકવચન, બર્ડ્સ લીવ ઇન ધ ટ્રી, પક્ષીઓ ઝાડ પર રહે છે। આગળ જોઈએ, આગળ આપેલું છે આઈ ખાલી જગ્યા ભાવનગર લાસ્ટ નાઇટ એટ 10 o'clock, લાસ્ટ નાઇટ અહીંયા લાસ્ટ આપેલું છે એટલે તે ભૂતકાળ છે, તો અહીંયા જે રીચ છે તેનું ભૂતકાળ થશે રીચડ, હું ગઈકાલે રાત્રે 10 વાગે ભાવનગર પહોંચ્યો। ત્યારબાદ છે
देवेश खाली जगह लेटर टू हिज अंकल बिफोर टू डेज। बिफोर टू डेज એટલે બે દિવસ પહેલા, બિફોર ભૂતકાળ દર્શાવે છે, તો કહે છે દેવેશે બે દિવસ પહેલા તેના અંકલને પત્ર લખ્યો હતો। તો અહીંયા રાઈટ છે, તેનું ભૂતકાળ આવશે રોટ, કારણ કે બિફોર ભૂતકાળ દર્શાવે છે। નેક્સ્ટ છે આફ્ટર સન્ડે સાહિલ ખાલી જગ્યા ટુ પુણે। આફ્ટર એટલે થાય પછી, એટલે કે રવિવાર પછી, એટલે હજી ભવિષ્ય છે, આવવાનું બાકી છે। તો રવિવાર પછી સાહિલ પુણે જશે। અહીં જે ગો આપેલું છે તો અહીંયા ભવિષ્યકાળ દર્શાવે છે આફ્ટર, એટલે આવશે વિલ ગો। રવિવાર પછી સાહિલ પુણે જશે। અને ત્યારબાદ આપેલું છે હું ખાલી જગ્યા પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન લાસ્ટ મંડે। ગયા સોમવારે વકૃત્વ સ્પર્ધામાં કોણે ભાગ લીધો હતો। અહીં લાસ્ટ આપેલું છે એટલે ભૂતકાળ છે, તો ટેકનું ભૂતકાળ થશે ટૂંક, કે ગયા રવિવારે વકૃત્વ સ્પર્ધામાં કોણે ભાગ લીધો હતો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 6-2 સુધીનો અભ્યાસ કર્યો। તો આ વિડીયોને આધારે તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં દરેક પ્રશ્ન લખવાના છે અને સાથે સાથે તેનું વાંચન પણ કરવાનું છે। અને એક વાત ખાસ ધ્યાન રાખવી, જે પ્રશ્ન પાઠ્યપુસ્તકના અભ્યાસ દરમિયાન એકવાર બુકમાં લખેલા હોય તે ફરીવાર લખવાના નથી। નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું, ત્યાં સુધી વંદે માતરમ।